નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર 14મા પાઠમાં આપણે પાણી વિશે વાત કરતા હતા. આપણે ગઈકાલે ભણ્યા કે પાણી એ આપણા જીવનની અંદર કેટલું મહત્વનું છે. પાણી છે તો જીવન છે, એટલે કે જળ છે તો જીવન છે. રોજિંદા જીવન દરમિયાન આપણે પાણી સવારેથી કરી અને સાંજ સુધી કઈ કઈ ક્રિયાની અંદર ઉપયોગમાં લઈએ છીએ અને એ પાણીનો જથ્થો આપણા માટે કેટલો મહત્વનો છે તે આપણે ગઈકાલે જોઈ ગયા. તો હવે આજે આપણે પૃથ્વી ઉપર રહેલા પાણીની વિશે થોડીક ચર્ચા કરવાની છે. તો કે જેની અંદર પૃથ્વી જે છે તેની ઉપર પાણીના 2/3 ભાગ જેટલો પાણી ઘેરાયેલો છે. હવે 2/3 ભાગ એ પાણીથી ઘેરાયેલો છે, પરંતુ આ બધું જે પાણી છે કે મોટા ભાગે સમુદ્રો અને મહાસાગરોમાં છે. હવે સમુદ્રો અને મહાસાગરોમાં પાણીમાં ઘણા બધા ક્ષાર પકડેલા હોય છે અને એના કારણે આ જે પાણી છે એ પાણી ખારું હોય છે. તે પાણીને પીવામાં અયોગ્ય તથા ઘરની અન્ય પ્રવૃત્તિ, ખેતીની કે ઉદ્યોગની પ્રવૃત્તિ કરવા માટે ઉચિત નથી. કદાચ તમે એસટી કોલરીજ દ્વારા 1798માં લખવામાં આવેલી એક કવિતા રાઇટ ઓફ ધ એન્સન્ટ મરીનની વિશે તમે થોડું સાંભળ્યું હશે, જેની અંદર લખેલું છે કે ભાઈ બધી જ જગ્યાએ છે પાણી પાણી, પણ પીવા માટે નથી એક ટીપુએ પાણી. આ કવિતાની અંદર જે છે તે શું કહેવા માંગે છે કે જ્યારે દરિયાની અંદર જહાજની અંદર આ જે વ્યક્તિ જતો હોય છે એ સમયે તેને પીવા માટે પાણીની જરૂર હોય છે. અને પછી તે લખે છે કે મારી આજુબાજુ જહાજની આજુબાજુ દરિયામાં બધે છે પાણી પાણી, પણ ત્યાં દરિયાનું પાણી મોટા ભાગે ક્ષારવાળું હોવાથી એક એક પાણીનું ટીપું પીવા માટે યોગ્ય છે નહીં. અને એના ઉપરથી તે પંક્તિ બનાવે છે કે બધી જ જગ્યાએ છે પાણી પાણી, પણ પીવા માટે નથી એક ટીપુએ પાણી. એટલે કે દરિયો કે સમુદ્રની અંદર જે પાણી રહેલું છે એ પાણી ક્ષારવાળું હોવાથી આપણે દૈનિક કાર્યની અંદર, રોજિંદા જીવનની અંદર એ પાણીનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો આ ક્ષારવાળું જે પાણી છે એ પાણી ક્ષારવાળું હોવા છતાં પણ જે વરસાદ પડે છે, વરસાદ આવે છે, જેનું પાણી મીઠું છે, એકદમ ક્ષારરહિત છે, એકની સાથે પણ સંકળાયેલું છે. તો પાણી જે છે સમુદ્રો અને દરિયાકાંઠાનું પાણી જે છે એના દ્વારા જે પાણીનો ઉપયોગ વરસાદ બનવામાં કઈ રીતે થાય છે, વરસાદની ક્રિયા સાથે કઈ રીતે સંકળાયેલો છે, તો એના વિશે આપણે જળચક્ર વિશે થોડી માહિતી મેળવવી જોઈએ. તો મુખ્યત્વે આજનો ટોપિક શું છે આપણો, જળચક્ર કોને કહેવાય. જળચક્રની અંદર ઘનીભવન એટલે શું, બાષ્પીભવન એટલે શું, પાણી કઈ રીતે બને, વાદળ કઈ રીતે બને અને પાછું સમુદ્ર સુધી પાણી કઈ રીતે પહોંચે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પાણી અદ્રશ્ય થવાની યુક્તિ એટલે કે પાણીમાંથી વરાળ બનાવવાની યુક્તિ. તમે જાણો છો કે ઘણી કેટલીક વાર રસ્તા પર વરસાદ પડ્યા પછી થોડાક સમય પછી પાણી સુકાઈ જાય છે, એટલે કે પાણી જોવા મળતું નથી. જ્યારે કપડાઓને સૂકવવામાં આવે છે ત્યારે જે ભીના કપડાં છે એ પણ થોડા સમય સુકાઈ ગયેલા જોવા મળે છે. આ ઉપરાંત બીજું કેવું હોય તો કે ભાઈ એમની જગ્યાએ ખાબોચિયાઓની અંદર કે કોઈ જગ્યાએ જો પાણી પડ્યું હોય તો સૂર્યની ગરમીને કારણે એ પાણી જે છે એ પણ સુકાયેલું અથવા તો કે અદ્રશ્ય થતું જોવા મળે છે. તો એના માટે કોણ જવાબદાર છે? તો એના માટે એક ધોરણ 6ની અંદર અરે આગળના પાઠની અંદર તમે જે પ્રવૃત્તિ કરેલી અલગીકરણની અંદર બાષ્પીભવનની પ્રવૃત્તિ યાદ કરો. તમે શું કર્યું? તો એ પ્રવૃત્તિની અંદર તમે જોતા હતા કે ભાઈ બે થાળી એક સરખા કરતી થાળી લેવાની છે. ધારો કે આ જે થાળી છે એ બંને થાળીની અંદર સરખા માપનો એટલે કે એક ગ્લાસ એક થાળીની અંદર અથવા એક ગ્લાસ આ થાળીની અંદર પાણી લેવાનું છે. એની અંદર થોડુંક મીઠું ઓગાળવાનું છે. ત્યારબાદ એ બંને થાળીમાંથી એક જે થાળી છે તેને જે બહાર ખુલ્લા મેદાનની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવાની છે અને એક જે થાળી છે એને ઘરની અંદર અંધારા રૂમની અંદર મૂકવાની છે. 2-3 કલાક પછી તેનો અવલોકન કરો. શું થાય છે મિત્રો? તો તમે જોશો કે જે
ખૂબ જ ઘટાડો થતો જોતેલો જોવા મળે છે જ્યારે ઓરડાની અંદર જે થાળી રાખેલી છે તેની અંદર ઘટાડો થયેલો જોવા મળતો નથી અથવા તો નહીવત ઓછો ઘટાડો થયેલો જોવા મળે છે તો આ પાણી જાય છે કે આ પાણી જાય છે કે તો આગળ ભણ્યા એ પ્રમાણે કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો કે કોઈ પાણીને ગરમી આપવામાં આવે છે ત્યારે એ પાણી ગરમ થઈ અને પછી તેનું વરાળમાં રૂપાંતર થાય છે અને વરાળ એ પવનનું એક સ્વરૂપ છે બાષ્પ છે જેને પાછી વાતાવરણમાં ભળી જાય છે તો જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાળી મૂકેલી હતી એ થાળીમાં સૂર્યપ્રકાશની ગરમીને કારણે એ થાળીમાં રહેલું પાણી ગરમ થાય છે ગરમ થયેલું પાણી ગરમ થઈને પાછું બાષ્પમાં રૂપાંતર થાય છે અને એ બાષ્પ જે છે એ વરાળ જે છે વાતાવરણમાં ભળી અને વાતાવરણમાં ચાલી જાય છે તો આ રીતે જે બાષ્પીભવનની ક્રિયા છે એના દ્વારા બાષ્પીભવન પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે ખાલી મને પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ તમે કહેતા હતા સમુદ્ર અને મહાસાગરો વરસાદની સાથે કઈ રીતે સંકળાયેલા છે તો તમે જાણો છો કે સમુદ્ર અને મહાસાગરનો વિસ્તાર ખૂબ જ મોટો છે તો એ સમુદ્ર અને મહાસાગરો પર જ્યારે દિવસ દરમિયાન ઉનાળા દરમિયાન ઋતુની અંદર તો વધારે ગરમીનું પ્રમાણ હોય આવા સમયગાળા દરમિયાન જ્યારે સમુદ્ર કે મહાસાગરો પરનું જે પાણી છે એ પાણી ગરમીને કારણે ક્યુ બને છે ગરમ થાય છે અને ગરમ થયેલું પાણી વરાળ બની અને ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર થાય છે તો પાણીનું વરાળમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે તે ક્રિયાને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ અને આ રીતે બાષ્પીભવનની વ્યાખ્યા શું થશે મિત્રો કે પ્રવાહી એટલે કે પાણીમાંથી બાષ્પ કરવાની બાષ્પની બીજું વરાળમાં કહે છે બાષ્પ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને બાષ્પીભવન કહે છે અને એ બાષ્પ જે છે એ વરાળનું સ્વરૂપ છે જે વાતાવરણમાં ભળી જાય છે જેથી અહીંયા થાળી જે રાખી હતી એ થાળીની અંદર સૂર્યપ્રકાશની અંદર જે થાળી હતી એ થાળીનું બાષ્પીભવન થવાથી પાણી જે છે એ વરાળ બની અને પાછું વાતાવરણમાં ચાલ્યું જાય છે તો આ રીતે સમુદ્રો અને મહાસાગરોનું પાણી પણ વરાળના કારણે સૂર્યપ્રકાશની ગરમીના કારણે પાણીનું બાષ્પીભવન થઈ અને વરાળમાં રૂપાંતર પામે છે અને તે રૂપાંતર પામેલું વરાળ જે છે બાષ્પ જે છે તે ધીમે ધીમે ક્યાં જાય છે વાતાવરણમાં ચાલી જાય છે પ્રવૃત્તિ એની અંદર તમે જોયું તો કે ભાઈ કે છરડાની અંદર રાખેલી જે થાળી છે એ થાળીની અંદર સૂર્યપ્રકાશની એટલી ગરમી મળતી નથી અને એના કારણે એ થાળીની અંદર બાષ્પીભવનની ક્રિયા થતી નથી જેથી જે થાળીની અંદર જે પાણી રહેલું છે એ પાણીના જથ્થામાં કોઈ ફેર પડતો નથી અને તેના કારણે તે થાળીમાં પાણીનો જથ્થો જળવાઈ રહે છે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખેલી થાળીમાં પાણીનો જથ્થો કેવો થાય છે ઓછો થાય છે જેને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ ખાસ યાદ રાખવાનું કે બાષ્પીભવન એટલે શું તો પ્રવાહીમાંથી સૂર્યપ્રકાશની ગરમીને કારણે અથવા અન્ય ગરમીને કારણે તેનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ છીએ મિત્ર આગળના પાઠની અંદર આપણે પાણી અને મીઠાના ક્ષારનું દ્રાવણ હતું એમાંથી મીઠું મેળવવા માટેની પ્રવૃત્તિ કરી હતી જેને આપણે અલગીકરણમાં બાષ્પીભવનની પ્રક્રિયા કહેતા હતા તમે તેમાં શું કર્યું હતું તો કે જે મીઠાવાળું ક્ષારવાળું પાણી છે એને બીકરની અંદર લઈ અને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ ગરમ કરેલું પાણી જે પાણી હશે એ બધું જ પાણી ધીમે ધીમે ગરમ થઈ તેનું વરાળમાં રૂપાંતર થઈ અને વરાળ વાતાવરણની અંદર ચાલી જાય છે અને બીકરની અંદર અંતે તમને સફેદ કલરના ક્ષાર જોવા મળશે તો એ જે ક્ષાર હતા એ મિત્રો શેના હતા તો કે ભાઈ શેના જોવા મળતા હતા તો કે મીઠા અને આ રીતે આપણે મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણીને અલગ કરીએ છીએ જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ આ રીતે દરિયાની અંદર પણ દરિયાની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં તમે જોતા હશો કે જે મીઠું પકડતા જે અગરિયાઓ છે તે મીઠું પકડતા અગરિયાઓ પહેલાં ક્યારા બને અને તેની અંદર પાણી ખારું પાણી ભરી દે છે જેનાથી સૂર્યપ્રકાશની ગરમીને કારણે અમુક દિવસો સુધી એ પાણીનું બાષ્પમાં રૂપાંતર થઈ વરાળ બનીને ઉપર જતું રહે છે અને ક્યારાની અંદર તમને ક્ષાર મીઠું જોવા મળે છે જેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ તો આ રીતે સાગરો અને મહાસાગરોમાં રહેલું ખારું પાણી એ બાષ્પીભવનની ક્રિયા દ્વારા વરાળમાં રૂપાંતર થાય છે અને વરાળ જે છે એક
હલકી હોવાના કારણે ધીમે ધીમે પવનો દ્વારા વાતાવરણમાંથી પસાર થઈ અને ધીમે ધીમે ઉપર જાય છે. ત્યારબાદ હવે ઘણી વખત નેક્સ્ટ ટોપિક છે કે વનસ્પતિ દ્વારા ઘુમાયેલું પ્રાણી સોરી પાણી. તો કે જે વનસ્પતિ છે તમે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે આગળના ચેપ્ટરમાં ભણ્યા એ મુજબ પાણી આવશ્યક છે. વનસ્પતિ જમીનમાં રહેલા મૂળ જે છે એ જમીનમાં રહેલા પાણીનું શું કરે છે મિત્રો, શોષણ કરે છે. અને એ શોષણ જે કરે છે એ પાણી જે છે એ વનસ્પતિની વૃદ્ધિમાં અથવા તો કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ જે વનસ્પતિ છે એ વધારાનું જે પાણી છે એ વનસ્પતિના પર્ણની અંદર આવેલા જે પર્ણરંધ્ર કે જેને આપણે નાના છિદ્રો કહીએ છીએ એ છિદ્ર દ્વારા વધારાનું પાણી આપણે બહાર નિકાલ કરીએ છીએ, જેને આપણે બાષ્પન શબ્દની ક્રિયા કહેતા હતા, જે આપણે આગળના ચેપ્ટર 9 ની અંદર ભણી ગયા છીએ કે ભાઈ વનસ્પતિના પર્ણો દ્વારા વનસ્પતિમાં રહેલું જે વધારાનું પાણી છે એને બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવા કહેતા હતા, બાષ્પ વિસર્જન. તો આના દ્વારા પણ વનસ્પતિ જે પોતાની અંદર રહેલું વધારાનું પાણી એ વરાળ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે વનસ્પતિના પર્ણ રંધ્ર દ્વારા વાતાવરણમાં મુક્ત કરે છે, છૂટું પાડે છે અને એ વાતાવરણમાં ભળે અને પછી તે વરાળ પણ તે પાણી પણ ની બાષ્પ છે એ પણ ધીમે ધીમે વગા કરતા હલકી હોવાના કારણે ધીમે ધીમે વાતાવરણમાં ભળે અને ક્યાં જાય છે મિત્રો, ઉપર જાય છે. તો આ રીતે પ્રવાહીમાંથી બાષ્પ બનવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. તેમાંથી પૃથ્વીનો જે 2/3 ભાગથી જે પાણીથી ઘેરાયેલો હતો એ જે છે એ મુખ્યત્વે સમુદ્ર અને મહાસાગરોનું પાણી સંગ્રહાયેલું હતું. આમ છતાં તે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મોટા ભાગે આપણા જે મહાસાગરો મહત્વનો ભાગ ભજવે છે કે જેના દ્વારા અહીંયા બાષ્પીભવન જેવી ક્રિયાઓ થઈ અને પાણી જે છે એનું વરાળમાં રૂપાંતર થઈ અને પાછું વાદળો બનવા માટે ઉપર જાય છે. તો મિત્રો વાદળો કઈ રીતે બને છે એને આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. તો દરેક